વધુ એક સમાચાર. વાપી થી વડોદરા વચ્ચે પેસેન્જર ટ્રેન શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. સમાચાર, વાપી થી વડોદરા વચ્ચે પેસેન્જર ટ્રેન શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના 2 લાખ નોકરિયાતો ટ્રેન શરૂ નહીં થતા પરેશાન થઈ ચુક્યા છે. ધંધા રોજગાર શરૂ થાય પણ ટ્રેન શરૂ નહીં થતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજ 2 લાખથી વધુ લોકો અપડાઉન કરે છે અને જેમાં ખાનગી વાહનોમાં આવતા મુસાફરો સાથે ઉઘાડી લૂંટ કરવામાં આવે છે વાહનો દ્વારા. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા સંજય મહંત ફોન લાઈન પર. સંજય, વાપી થી વડોદરા નોકરિયાત વર્ગની એવી વાત છે કે ટ્રેન શરૂ કરવામાં આવે, શું વિગતો? સુરત ઇન્ડસ્ટ્રીયલ હબ છે ત્યારે સુરત શહેરમાં ખાસ કરીને વાપી અને વ્યારા વિસ્તારથી લોકો નોકરી માટે અપડાઉન કરતા હોય છે અને વાપી થી લોકો બરોડા તરફ પણ જતા હોય છે અને વાપી પણ ઔદ્યોગિક વિસ્તાર હોવાને કારણે એક માંગ ઉઠી રહી છે કે જયારે તમામ ફેક્ટરીઓ COVID-19 ની ગાઈડલાઈન ના પાલન સાથે શરૂ કરવાની છૂટ મળી છે ત્યારે લોકોના ધંધા રોજગાર શરૂ થઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં 2 લાખથી વધુ લોકો રોજેરોજ વાપી થી વડોદરા વચ્ચે અવર જવર કરતા હોય છે ત્યારે ઘણા વખતથી તેઓ માંગી કરી રહ્યા છે કે વાપી થી વડોદરા પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવે જેથી કરીને લોકોને અવર જવરમાં સુવિધા રહે, સમયનો પણ બચાવ થાય, પૈસાનો પણ બચાવ થાય. કારણ કે લોકો અત્યારે ખાનગી વાહનોમાં આવવા માટે મજબૂર છે અને તેમના દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે, વધુ ભાવ વસૂલ કરવામાં આવ્યો છે. આ પ્રકારની ફરિયાદો ઉઠી રહી છે. એસટી બસની સુવિધા શરૂ છે પરંતુ એસટી બસની સુવિધા અપૂરતી હોવાને કારણે લોકો ટ્રેનની જે સુવિધા છે એ શરૂ થાય એવી માંગણી કરી રહ્યા છે અને આ મુદ્દે 1 મહિનાથી તેઓ રેલવે પ્રશાસનને પણ રજૂઆત કરી રહ્યા છે. હવે જોઈ રહ્યું કે લોકોની જે માંગ છે એ માંગ પ્રશાસન ક્યારે સંતોષે છે. જી સંજય, આભાર. દક્ષિણ ગુજરાતના 2 લાખ નોકરિયાતો ટ્રેન શરૂ નહીં થતા પરેશાન થઈ રહ્યા છે કારણ કે ધંધા રોજગાર શરૂ થઈ ગયા છે પણ ટ્રેનો હજુ સુધી શરૂ નથી થઈ તેના કારણે હાલાકીનો સામનો કરવો પડે છે અને દરરોજ 2 લાખથી વધુ લોકો અપડાઉન કરે છે નોકરિયાત વર્ગ.